કેમ છો બાળકો? મજામાં ને? ધોરણ 9 આજનો વિષય છે સામાજિક વિજ્ઞાન, ચેપ્ટર નંબર 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. બરોબર છે બાળકો, ભારતમાં બ્રિટિશો અંગ્રેજો આવ્યા તો કેવી રીતે આવ્યા, શું કામ આવ્યા, સેના માટે આવ્યા, એના માટે આજે આપણે ચર્ચા કરીશું. બરોબર ને? અંગ્રેજો આવ્યા હતા એ તો બધાને ખબર છે ને, તો આવ્યા હતા તો શું કામ આવ્યા હતા? તો સૌથી પહેલાં અંગ્રેજો વ્યાપાર કરવા માટે આવ્યા હતા. સેના માટે આવ્યા હતા? વ્યાપાર કરવા માટે. વ્યાપાર કરતાં 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 પછી શાસન કરવા માંડ્યા. ઓકે, પ્રાચીન સમયથી ભારત તેના આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાના કારણે સમગ્ર વિશ્વમાં એક અજોડ સ્થાન ધરાવે છે. કેવું સ્થાન ધરાવે છે? અજોડ. આર્થિક એટલે પૈસાની દ્રષ્ટિએ, સાંસ્કૃતિક એટલે આપણી સભ્યતા અને સંસ્કૃતિ છે એના દ્રષ્ટિએ, આધ્યાત્મિક એટલે ભગવાનની દ્રષ્ટિએ. સાંસ્કૃતિક વારસા અને આર્થિક સમૃદ્ધિના કારણે વિશ્વના ઘણા દેશોની પ્રજા ભારતમાં આવી. ભારતમાં મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગોરી ગળી વગેરેની યુરોપના દેશોમાં ખૂબ માંગ રહેતી. બરોબર છે, આપણા દેશના મરી મસાલા, મરી મસાલા હોય છે ને તમારા ઘરે, તજ, લવિંગ, એલચા, હે, પછી તમાલપત્રો, પછી શું કહેવાય, લવિંગ, આ બધા એને શું કહેવાય, મરી મસાલા કહેવાય. પછી મલમલ એકદમ સોફ્ટ કાપડ ન આવે, અત્યારે આપણે વેલ્વેટ કહીએ છીએ એ. પછી રેશમી કાપડ એકદમ સોફ્ટ, પણ ગળી, આ બધાય માટે આપણો દેશ ખૂબ જ પ્રખ્યાત હતો અને યુરોપના દેશોમાં આની ખૂબ જ માંગ હતી. બરોબર છે, ભારત અને યુરોપ વચ્ચે વ્યાપાર જમીન માર્ગ તેમજ જળ માર્ગે થતો હતો. કયા માર્ગે થતો હતો? જમીન માર્ગ અને જળ માર્ગ. જમીન એટલે કેવું બાળકો? રોડ ઉપર બસ ચાલે છે ને, તો એને જમીન માર્ગ કહેવાય. પછી જળ માર્ગ એટલે પછી ઓલું શું કહેવાય, દરિયો હોય, દરિયો, તેની અંદર વહાણ ચાલે, હે, બોટ ચાલે, સ્ટીમર ચાલે, તો એ જળ માર્ગ. અને ત્રીજો કેવો માર્ગ હોય? હવાઈ માર્ગ. બરોબર, એરોપ્લેન દ્વારા. તો ભારતની અંદર બે રીતે કામ થતું હતું, એક જમીન માર્ગ અને બીજું જળ માર્ગ. આ માર્ગના કેન્દ્ર સ્થાને તુર્કસ્તાનમાં આવેલું ઇસ્તંબુલ એટલે કે કોન્સ્ટેન્ટિનોપલ હતું. હવે આ આ રીતે જ્યારે કામ થતું હતું, બરોબર છે, ત્યારે સૌથી વધારે કયો માર્ગ અપનાવવામાં આવતો હતો? આપણે ઇસ્તંબુલ, કોન્સ્ટેન્ટિનોપલ, તુર્કસ્તાનમાં આવેલું ઇસ્તંબુલ એટલે કે કોન્સ્ટેન્ટિનોપલ દ્વારા વેપાર માર્ગ ચાલતો હતો. તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. બાળકો, કોન્સ્ટેન્ટિનોપલ કોણે જીતી લીધું? તુર્ક મુસ્લિમોએ, ઈસવીસન 1453. આથી યુરોપવાસીઓ માટે કોન્સ્ટેન્ટિનોપલ એટલે કે ઇસ્તંબુલ થઈ ભારત આવવાનો જળમાર્ગ બંધ થઈ ગયો. બરોબર છે, તુર્ક મુસલમાને શું જીતી લીધું? કોન્સ્ટેન્ટિનોપલ. એટલે કે યુરોપવાસીઓ જે કોન્સ્ટેન્ટિનોપલ એટલે કે ઇસ્તંબુલ થઈને ભારત આવતા હતા જળમાર્ગે, એ જળમાર્ગ શું થઈ ગયો? બંધ થઈ ગયો. બરોબર છે બાળકો, યુરોપવાસીઓને મરી મસાલા વગર ચાલે તેમ ન હતું. આથી નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ, જેથી વિશ્વના ભૌગોલિક સંશોધનોનો યુગનો પ્રારંભ થયો. બરોબર, કોન્સ્ટેન્ટિનોપલ જીતાઈ ગયું તો યુરોપવાસીઓને તો મરી મસાલા ને રેશમી કાપડ ને તેજાના વગર ચાલતું જ નહોતું, તો એણે શું કર્યું? નવો માર્ગ શોધવાની શરૂઆત કરી. અને બાળકો, ભારત આવવાના જળમાર્ગની શોધ થઈ. પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરીની પ્રેરણા, પ્રોત્સાહન અને આર્થિક મદદથી સાહસવીરોએ નવા જળમાર્ગ શોધવાનો પ્રયત્ન કર્યો. કોની પ્રેરણાથી? પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરીની પ્રેરણાથી. બરોબર, ભારત આવવાનો નવો જળમાર્ગ શોધ્યો. ભારત આવવાના જળમાર્ગની શોધ માટે ઘણા સાહસવીરોએ પ્રયત્ન કર્યો, ઘણા બધા લોકોએ પ્રયત્ન કર્યો હતો. બરોબર છે, જેમાં બોર્થોલોમ્યુ ડાયઝે કેપ ઓફ ગુડ હોપ, ભૂશીરની શોધ કરી. બરોબર છે બાળકો, બોર્થોલોમ્યુ ડાયઝે શેની શોધ કરી? કેપ ઓફ ગુડ હોપ. ક્રિસ્ટોફર કોલંબસે સ્પેનના રાજાની આર્થિક મદદથી નવો જળમાર્ગ શોધવાની સાહસ યાત્રા આરંભી, જે 1400
92માં, કઈ સાલમાં? 1492માં, એટલે દીક સમુદ્રમાં આવેલા વર્તમાન વેસ્ટ ઇન્ડિઝ ટાપુએ આવીને અટકી મૃત્યુ પર્યંત ભારત આવવાના જળમાર્ગ શોધ્યાના વિશ્વાસ ધરાવતા કોલંબસે વાસ્તવિક રીતે નવો જ પ્રદેશ શોધ્યો હતો. આ સ્પષ્ટતા અમેરિકો વેચુપીએ કરી હોવાથી ત્યારબાદ આ નવો પ્રદેશ અમેરિકા તરીકે ઓળખાયો. બાળકો, ઘણા બધા લોકો છે ને એ ભારત આવવાનો જળમાર્ગ શોધતા હતા, એમાં કોલંબસ હતા. કોલંબસ એ મૃત્યુ પામ્યા ત્યાં સુધી એને એવું જ હતું કે એને ભારતનો જળમાં ભારત આવવા માટેનો જળમાર્ગ શોધ્યો છે. એણે શોધ્યું તું ખરી, નો ડાઉટ, સાચું, પણ એને ભારત નહોતું શોધ્યું, એણે તો શું શોધ્યું તું? અમેરિકા. બરાબર છે, વાસ્તવિક રીતે નવો જ પ્રદેશ શોધ્યો હતો. આ સ્પષ્ટતા કોને કરી? અમેરિકો વેસ્યુપીએ કરી હોવાથી ત્યારબાદ એ દેશને શું નામ આપવામાં આવ્યું? અમેરિકા. શું નામ આપવામાં આવ્યું? અમેરિકા. તો બાળકો, આવી જ રીતે ટર્ન બાય ટર્ન બધા લોકો ભારત દેશની શોધમાં નીકળ્યા અને છેલ્લે વાસ્કો દ ગામમાં સક્સેસ જાશે. બરાબર છે બાળકો. તો આજે પાર્ટ 1ની અંદર ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય કેવી રીતે થયો એ જોયું, અને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની શોધ કોણે કરી? તો સૌથી પહેલાં બોર્થોલોમ્યુ ડાયઝે, તેને શું શોધ્યું? કેપ ઓફ ગુડ હોપ. બરાબર છે. પછી બીજું કોણ હતું? કોલંબસ. એને એવું જ હતું કે એણે ભારત શોધ્યો છે, પણ રિયલમાં એને ભારત શોધ્યો નહોતો, એણે જે દેશ શોધ્યો હતો એને નામ અમેરિકા આપવામાં આવ્યું. ઓકે બાળકો, બરાબર છે. અને હા, આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.